દમણમાં મોડી પહોંચેલી ક્રિકેટ ટીમને પરાજય જાહેર કરાતા ખેલાડીએ ટ્રેક્ટર લાવી પીચ પર ફેરવી દીધું અને મેચ રમ્યા વગર જ પરાજય જાહેર કરતા ખેલાડીએ પીચ પર ગુસ્સો કાઢ્યો હતો। રમતમાં હારજીત સામાન્ય છે, પરંતુ સંઘ પ્રદેશ દમણમાં સ્થાનિક લેવલે આયોજિત થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોડી આવેલી એક ટીમને મેચ રમ્યા વગર જ પરાજિત જાહેર કરી દેવાતા ખેલાડીઓ રોષે ભરાયા હતા। પરાજય જાહેર કરાયેલી ટીમના એક ખેલાડીએ ટ્રેક્ટર લાવી ટુર્નામેન્ટ માટે બનાવેલી પીચ ખોદી નાખી હતી। દમણ ખાતે આવેલા પટલારા ગામમાં એક ખાનગી મેદાનમાં સ્થાનિક ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ માટે અહીં પીચ તૈયાર કરવામાં આવી હતી। દમણની જે ટીમની મેચ હતી તે ટીમ સમયસર ગ્રાઉન્ડ પર પહોંચી ન હતી નહીં, જેને કારણે ટુર્નામેન્ટના આયોજકોએ મેચ રમ્યા વગર જ હરીફ ટીમને વિજેતા જાહેર કરી દીધા હતા। દમણની ટીમ જ્યારે મોડેથી ગ્રાઉન્ડ પર પહોંચી ત્યારે તેને નિર્ણયની જાણ થતાં ખેલાડીઓ રોષે ભરાયા હતા। તેમાંનો એક ખેલાડી નજીકમાં આવેલા ઘરમાંથી ટ્રેક્ટર લાવ્યો હતો અને ટુર્નામેન્ટ માટે તૈયાર કરવામાં આવેલી પીચ ખોદી નાખી હતી। ત્યારે ખેલાડીઓ અને આયોજકોએ યુવકને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે માન્યો ન હતો અને પીચ પર ગુસ્સો ઠાલવ્યો હતો। આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।